નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે કોરોના પરિસ્થિતિમાં લગ્ન પ્રસંગ માટેની જે મંજૂરી છે તેના માટે અરજી ઓનલાઈન કઈ રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, જો તમે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હોય તો જાણી લો આ માહિતી, કારણ કે કોરોનાની પરિસ્થિતિમાં લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવી ફરજિયાત કરી દેવામાં આવેલ છે. તો શું તમે લગ્ન પ્રસંગની મંજૂરી મેળવવા માગો છો? તો તેના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કેટલી ફી ભરવી પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઓનલાઈન અરજી કરવા બાબતેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને મળી જાય અને તમારે અરજી કરવામાં કોઈ તકલીફ ન પડે. તો ચાલો હવે હું તમને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર લઈ જઉં છું અને આપને સંપૂર્ણ ડેમોન્સ્ટ્રેશન બતાવું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય અને ક્યાંથી કરી શકાય. તો ચાલો જોઈએ આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર. તો મિત્રો, આપણે અહીંયા કમ્પ્યુટર સ્ક્રીન પર આવી ગયા છીએ. તો હવે હું અહીંથી બ્રાઉઝર ખોલી લઉં છું. તો બ્રાઉઝર ખોલી લીધા પછી આપણે અહીંયા ગૂગલ સર્ચમાં ડિજિટલ ગુજરાત લખવાનું રહેશે, અથવા તો અહીંયા એડ્રેસ બારમાં digitalgujarat.gov.in લખી અને એન્ટર આપશું એટલે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ખોલી જશે. તો ચાલો આપણે ગૂગલ સર્ચમાં ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી લઈએ. જેવું આપણે ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરશું એટલે આ પ્રમાણે ડિજિટલ ગુજરાતની પહેલી લિંક આપણને જોવા મળશે, જે digitalgujarat.gov.inની વેબસાઇટ પર આપણને લઈ જશે. તો આપણે આ પ્રથમ લિંક છે તેના ઉપર ક્લિક કરીશું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની ડિજિટલ ગુજરાતની જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની વેબસાઇટ છે તે ખુલી જાય છે. તો જો તમે નવા હોય તો સૌ પ્રથમ અહીંયા રજિસ્ટર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે રજિસ્ટર્ડનો ઓપ્શન જોઈ શકો છો અને જો તમે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો પહેલાં હું તમને બતાવી દઉં કે રજિસ્ટર કરવા માટે શું શું વિગતો માંગવામાં આવે છે. તો આપણે અહીંયા રજિસ્ટર બટન ઉપર ક્લિક કરી લઈએ છીએ. તો રજિસ્ટર બટન ઉપર ક્લિક કરતાં આ રીતેની રજિસ્ટ્રેશનની જે સ્ક્રીન છે તે ખુલી જશે અને રજિસ્ટ્રેશનની સ્ક્રીન ખુલતા અહીંયા પહેલું જે બોક્સ છે તેમાં આપણે આપણો મોબાઈલ નંબર, ત્યાર પછી ઈમેલ એડ્રેસ, ત્યાર પછી આપણે એક પાસવર્ડ સેટ કરવાનો રહેશે. તો અહીંયા આપણે આપણી રીતે આ પાસવર્ડ સેટ કરી દેવાનો છે અને તે પાસવર્ડ સેટ કરેલો હોય તે ફરીથી ટાઈપ કરવાનો છે. આટલું કર્યા પછી અહીંયા તમે કેપ્ચા કોડ જોઈ શકો છો. તો આ કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી આ સેવનું બટન છે તો આ સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું જે ડિજિટલ ગુજરાત પરનું આઈડી છે તે જનરેટ થઈ જશે અને તમારા મોબાઈલ પર આઈડી પાસવર્ડનો એક મેસેજ પણ આવી જશે. તો આ પ્રમાણે રજિસ્ટર કર્યા પછી આપણે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હવે આપણે લોગિન ઉપર જતા રહીએ. તો મિત્રો, આપણે જોયું કે અહીંયા રજિસ્ટરનો ઓપ્શન હતો, તે ઉપરાંત અહીંયાથી પણ રજિસ્ટર કરી શકાય છે. ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન. તો આ રેડ બટન ઉપર ક્લિક કરી અને આપણે જે જોયું તે પ્રમાણે અહીંથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે અને અહીંયા તમે જે મેરેજ ફંક્શન માટેનું મેન્યુઅલ છે તે મેન્યુઅલ પણ જોઈ શકો છો. તો અહીંયા મેન્યુઅલની PDF મૂકવામાં આવેલી છે, તે તમે ડાઉનલોડ કરી અને તેની સૂચનાઓ પણ વાંચી શકો છો. તો હવે આપણે લોગિન કરવા માટે અહીંયાથી ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આપણે જે આપેલું હોય રજિસ્ટ્રેશન વખતે તે નાખવાનું રહેશે. તો આપણે અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને ત્યાર પછી મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી દઉં છું અને ત્યાર પછી અહીંયા બાજુમાં રહેલ કેપ્ચા છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન થઈ જઉં છું. તો હવે આપણે લોગિન થયા પછી જોઈએ કે આગળ શું કરવાનું થાય છે. તો મિત્રો, લોગિન થયા પછી આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે. તો અહીંયા જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર
ઓર્ગેનાઇઝિંગ મેરેજ ફંક્શન, તો અહીંયાથી સીધું મેરેજ ફંક્શન માટે એટલે કે લગ્ન પ્રસંગની મંજૂરી માટે અરજી કરી શકાય છે, અથવા તો અહીંયા તમે જોઈ શકો છો રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ, તો આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી અને આપણે લગ્ન પ્રસંગ માટે નોંધણી કરી શકાય છે. જો અહીંયા ક્લિક કરો તો ત્યાંથી પણ ક્લિક કરી અને અરજી કરી શકાય છે, અથવા તો રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ ત્યાંથી પણ અરજી કરી શકાય છે. તો ચાલો આપણે અહીંયા મેરેજ ફંક્શન માટેનું છે તે ક્લિક કરી લઈએ. તે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે. તો મિત્રો, તેમાં અરજીની લેંગ્વેજ એટલે કે એપ્લિકેશન લેંગ્વેજ છે તે ઇંગ્લિશ છે. અહીંયાથી તમે ડ્રોપડાઉનમાંથી જોઈ શકો છો કે ઇંગ્લિશ એક જ અવેલેબલ છે, તો ત્યાં ઇંગ્લિશ ને ઇંગ્લિશ સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી ઇન્સ્ટ્રક્શનમાં કંઈ વધારે માહિતી આપવામાં આવી નથી, પણ નીચે પ્રૂફ નીડેડ ટુ સર્વિસ એટેચમેન્ટ એટલે કે અરજી માટે જરૂરી જે ડોક્યુમેન્ટ છે તેમાં એની ડોક્યુમેન્ટ ઓફ મેરેજ પ્રૂફ એટલે કે લગ્ન માટેનું કોઈ પણ એક પ્રૂફ, જે જગ્યાએ લગ્ન પ્રસંગ યોજવાનો હોય તેના માટેનું જે સ્થળ હોય, લગ્નવાડી હોય, તમારા ઘરની આજુબાજુમાં કોઈ જગ્યાએ યોજતા હોય, તો તેનું એક પ્રૂફ અપલોડ કરવાનું આવશે. ત્યાર પછી જે અરજદાર હોય તેનું એક એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું આવશે, અને તે સિવાય જો અન્ય કોઈ ડોક્યુમેન્ટ હોય જેમ કે લગ્ન કંકોત્રી હોય તો તે પણ તમે જોડી શકો છો. તો અને આગળ આપણે વાત કરી હતી કે તેના માટેની ફી શું હશે, તો અહીંયા જોઈ શકાય છે કે તેના માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી. ફી રૂપીઝ ઝીરો એટલે કે શૂન્ય રૂપિયા ફી, કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી. એકદમ ફ્રીમાં તમે લગ્ન પ્રસંગ માટેની મંજૂરી મેળવી શકો છો. તો આ વિગતો જોયા પછી આપણે નીચે કન્ટિન્યુ ટુ સર્વિસ છે, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરી દઈએ. જેવું આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે જે રિક્વેસ્ટ આઈડી છે તે જનરેટ થઈ જશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણો રિક્વેસ્ટ આઈડી નંબર જનરેટ થઈ ગયો છે. અહીંયા તમે રિક્વેસ્ટ આઈડી નંબર જોઈ શકો છો અને બાજુમાં એપ્લિકેશન નંબર પણ જોઈ શકો છો. તો આ વિગતો નોંધી લેવાની અને ત્યાર પછી જે અહીંયા કન્ટિન્યુ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું. અને જો ન નોંધવા માગતા હોય તો તમે મોબાઈલમાંથી અરજી કરતા હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અથવા તો કમ્પ્યુટરમાંથી અરજી કરતા હોય તો મોબાઈલ દ્વારા ફોટો પાડીને પણ રેફરન્સ માટે તમારી પાસે રાખી શકો છો. તો ચાલો હવે આપણે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દઈએ. તો કન્ટિન્યુ ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઇઝિંગ મેરેજ ફંક્શન એટલે કે લગ્ન પ્રસંગનું આયોજન કરવા માટેનું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ આપણી સામે ખુલી ગયું છે. તો હવે તેમાં શું શું વિગતો આપણે દાખલ કરવાની છે તેની વિગતો પણ આપણે જોતા જઈશું. તો એપ્લિકેશનમાં સૌપ્રથમ આપણો અહીંયા રિક્વેસ્ટ આઈડી નંબર આવી ગયો છે, ત્યાર પછી સર્વિસ એપ્લાયર એટલે કયા વર્ષ માટે આપણે અરજી કરી રહ્યા છીએ તે આવી ગયું છે, અને અરજીની તારીખ સર્વિસ એપ્લાય ડેટ, તેની નીચે છે એપ્લિકેન્ટ નેમ એટલે કે અરજદારનું નામ, તો અહીંયા અરજદારે પોતાનું પૂરું નામ લખી લેવાનું છે. ત્યાર પછી છે એપ્લિકેન્ટ ડિસ્ટ્રિક્ટ એટલે કે અરજદારનો જિલ્લો, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી અરજદારનો જે જિલ્લો હોય તે જિલ્લો પસંદ કરી લેવાનો છે. અહીંયા તમને બધા જિલ્લા જોવા મળશે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈએ કે અમદાવાદ આપણે સિલેક્ટ કરીએ છીએ, તો તે પ્રોસેસ થશે. ત્યાર પછી અમદાવાદમાં જેટલા તાલુકાઓ છે તે તાલુકા આપણને અહીંયા જોવા મળશે, તો અહીંથી આપણે તાલુકો પસંદ કરી લેવાનો છે. બસ આ તાલુકો પસંદ કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો એડ્રેસ, તો અહીંયા અરજદારે પોતાનું આ બોક્સમાં એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે. આખું બોક્સ આપણને જોવા મળી રહ્યું છે, તો આ બોક્સમાં આપણે એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી છે મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર આપણે જે રજિસ્ટ્રેશન માટે આપેલું હોય તે મોબાઈલ નંબર આપી દેવાનો. અહીંયા તમારે ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યાર પછી છે ગ્રૂમ નેમ, તો અહીંયા જે વરરાજા હોય તે વરરાજાનું નામ ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી વરરાજાના પિતાનું નામ, સન ઓફ એટલે કે કોનો દીકરો છે, તો તે વરરાજાના પિતાનું નામ ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી છે બ્રાઇડ નેમ, તો અહીંયા કન્યાનું નામ લખી લેવાનું રહેશે. અને ત્યાર પછી છે ડોટર ઓફ, તો અહીંયા કન્યાના પિતાનું નામ લખી લેવાનું રહેશે. ત્યાર પછી છે ડેટ ઓફ ફંક્શન, તો અહીંયા જે લગ્ન પ્રસંગની તારીખ હોય
તે તારીખ આપણે અહીંયા લખી લેવાની રહેશે. વેન્યુ ડિસ્ટ્રિક્ટ એટલે કે લગ્ન પ્રસંગ ક્યાં યોજાવાનો છે તે જિલ્લો પસંદ કરવાનો છે. વેન્યુ તાલુકો, તો જે જિલ્લાના જે તાલુકામાં લગ્ન પ્રસંગ આપણે યોજતા હોઈએ તે તાલુકો અહીંયા પસંદ કરી લેવાનો રહેશે. ત્યાર પછી વેન્યુ માટેનું એડ્રેસ, લગ્ન પ્રસંગની વાડી હોય કે મેરેજ હોલ હોય, કોઈ પણ જગ્યા જે હોય તેનું એડ્રેસ આપણે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછીનો ઓપ્શન છે નંબર્સ ઓફ પર્સન ગોઈંગ ટુ અટેન્ડ, એટલે કે લગ્ન પ્રસંગમાં કેટલા વ્યક્તિઓ હાજર રહેશે. તો હાલની જે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રહી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ 50 વ્યક્તિઓને હાજર રહેવા માટેની મંજૂરી આપવામાં આવી રહી છે. તો તમે અહીંયા મેક્સિમમ 50 સુધીની સંખ્યા લખી શકો છો, તેથી વધારે લખશો તો તમને મંજૂરી કદાચ ન પણ મળી શકે, જેથી કરી અને 50 સુધીની કોઈ પણ સંખ્યા છે તે તમે અહીંયા દાખલ કરી શકો છો. તો જે છેલ્લે પરિપત્ર જાહેર કરી અને તેમાં લગ્ન પ્રસંગમાં હાજર રહેવા માટેની સંખ્યા આપણને જણાવવામાં આવેલી હતી, તો તે પરિપત્રનો જે સ્ક્રીનશોટ છે તે પણ તમે ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિઓની હાજરી આપી શકશે, તે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી છે સિલેક્ટ વેન્યુ ટાઈપ, એટલે કે અર્બન શહેરી વિસ્તારમાં છે કે ગ્રામ્ય વિસ્તારમાં. તો અહીંયાથી મિત્રો અર્બન અથવા તો રૂરલ જે લાગુ પડતું હોય તેમાં ટિકમાર્ક રાખી દેવાનું છે. ત્યાર પછી અહીંયા એપ્રુવિંગ ઓથોરિટી છે, તો અહીંયા નીચેથી ડ્રોપડાઉનમાંથી એપ્રુવિંગ ઓથોરિટી સિલેક્ટ કરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા નેક્સ્ટ બટન તમે જોઈ શકો છો. તો આ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું હવે ઉદાહરણ તરીકે આ તમામ વિગતો ભરી લઉં છું અને ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ અને આગળ જોઈએ કે અરજીમાં આગળ શું શું આવે છે. તો મિત્રો આપણે અહીંયા વિગતો ભરી લીધી છે, તો હવે અહીંયા આપણે એપ્રુવિંગ ઓથોરિટીમાં જોઈ શકીએ છીએ કે નીચે આવી ગયું છે સુપ્રીમ ટેન્ડન્ટ ઓફ પોલીસ, એટલે કે SP, જે તે જિલ્લાના SPને આ ઓથોરિટી આપવામાં આવેલી છે. અને જો અહીંયા આપણે રૂરલ સિલેક્ટ કરીશું તો તે પ્રમાણે તેમાં ફેરફાર થઈ જશે. તો સુપ્રીમ ટેન્ડન્ટ ઓફ પોલીસ, તો એમાં પણ જે SP જિલ્લાના SP છે તેમને ઓથોરિટી આપવામાં આવેલી છે. તો અહીંયાથી આપણે તે એપ્રુવિંગ ઓથોરિટી સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ડેટા આપણો સેવ થઈ ગયો છે અને આ પ્રમાણેનો મેસેજ આવે એટલે અહીંયા જે ઓકે બટન છે તે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઈએ. તો મિત્રો જેવું આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે. તો અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, તો તેમાં સૌ પ્રથમ અહીંયા આપણે જે ચેકબોક્સ આપેલા છે તે એક પછી એક તમામ ચેકબોક્સ ટીક કરી અને એક પછી એક બધા ડોક્યુમેન્ટ અપલોડ કરતા જવા પડશે. તો તેમાં પહેલું છે ડોક્યુમેન્ટ કે એની ડોક્યુમેન્ટ ઓફ મેરેજ પ્રૂફ, એટલે કે લગ્ન જે જગ્યાએ થાય છે તે અંગેનું પ્રૂફ આપણે આપવાનું રહેશે અને તે પ્રૂફનો જે કંઈ નંબર હોય તે નંબર અહીંયા ટાઈપ કરી અને ત્યાર પછી અહીંયાથી બ્રાઉઝ કરશો એટલે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર જ્યાં તમે ફોટો કે PDF બનાવીને રાખ્યું હોય તે સિલેક્ટ કરી લેવાનું અને ત્યાર પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું. તે જ પ્રમાણે જે અરજદાર હોય તેનું એડ્રેસ પ્રૂફ આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે, તો તે એડ્રેસ પ્રૂફનો નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો અને ત્યાર પછી અહીંયા બ્રાઉઝ કરી અને જે એડ્રેસ પ્રૂફ આપણે જ્યાં રાખ્યું હોય ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું અને તેને પણ અપલોડ કરી દેવાનું. અને ત્યાર પછી છે એની અધર ડોક્યુમેન્ટ, એટલે કે બીજું કોઈ ડોક્યુમેન્ટ હોય વધારાનું, જેમ કે લગ્નની કંકોત્રી હોય તો આપણે અહીંયા કંકોત્રી પણ અપલોડ કરી શકીએ છીએ. તો તેને અહીંયાથી તેમાં નંબર તો નહીં હોય પણ અહીંયા ડેશ આપી દેવાનો અને ત્યાર પછી તેને અહીંથી બ્રાઉઝ કરી અને તેને પણ અપલોડ આપી દેવાનું રહેશે. ત્યાર પછી આ ચેકબોક્સ છે કે આ તમામ વિગતો મેં વાંચી છે અને બરાબર છે, મેં જે માહિતી આપી છે તે બધી બરાબર છે અને હું આ પ્રમાણે જે મારી માહિતી મુજબ છે તે તમામ હકીકત સાચી છે. તો તેની વાત અહીંયા જે છે બોક્સ, તે બોક્સમાં ટિકમાર્ક કરી દેવાનું છે અને ત્યાર પછી છેલ્લે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી અરજી કમ્પ્લીટ થઈ જાય છે. તો બસ આ પ્રમાણેની આખી પ્રોસેસ હોય છે. અને જો તમે પ્રિવિયસ કરી અને અરજી ફરીથી જોવા માગતા હોય કે કંઈ ભૂલ રહી જાય છે કે નહીં, તો અહીંયા પ્રિવિયસ બટન ઉપર કરશો એટલે એક એક સ્ટેપ આગળ જતા જઈશો અને જે તમે માહિતી ભરી એ તમને બધી જોવા મળશે. તો આપણે કંઈ ભૂલ ન હોય એટલે સબમિટ બટન ઉપર આપી દેવાનું, જેથી કરીને આપણી અરજી છે તે સબમિટ થઈ જાય છે અને ત્યાર પછી આમાં લોગિન થઈ અને આપણે જોતા રહેવાનું કે આપણી
અરજી છે તે એપ્રૂવ થઈને આવી ગઈ છે કે નહીં. જો એપ્રૂવ થઈને આવી હશે તો તમને અહીંયા ડેસ્કટોપ ઉપર તેની મંજૂરીનો લેટર જોવા મળશે. તો અહીંયા હું તમને બતાવી દઉં હોમ. તો આપણે અહીંયા હોમ ઉપર આવી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે આ અરજી રિક્વેસ્ટ આઈડી જનરેટ કર્યું હતું પહેલું તે છે, અને એપ્લિકેશનની તારીખ આવી ગઈ છે. બાજુમાં જે સર્વિસ, તો મેરેજ ફંક્શનના આયોજન માટેની ઓનલાઈન નોંધણી, તો આ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા જે એડિટનો ઓપ્શન છે તે એડિટનો ઓપ્શન નીકળી જશે, અને તેની બદલે છે તે અહીંયા તમે નીચે અલગ જોઈ શકશો. બીજી વખત આપણે અગાઉ જે એક્ઝામ્પશન પાસ માટે અરજી કરેલી, તો અહીંયા જેમ આ વ્યૂનો ઓપ્શન આવી ગયો છે એવી જ રીતે આપણે આ મેરેજ ફંક્શનની અરજી કરી તેમાં પણ એપ્રૂવ થયા પછી અહીંયા એડિટના બદલે વ્યૂનો ઓપ્શન આવી જશે, અને તે વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે લગ્ન પ્રસંગની મંજૂરીની ઓનલાઈન PDF ફાઇલ છે તે તમે ડાઉનલોડ કરી શકશો, અને પ્રિન્ટ કઢાવી હોય તો તમે પ્રિન્ટ કઢાવીને રાખી શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં પણ રાખી શકો છો. અને જો કોઈ અધિકારી કે કર્મચારી કોઈ તપાસ માટે આવે તો તેને તમે આ બતાવી શકો છો. તો આ રીતે એકદમ સરળતાથી તમે જે લગ્ન પ્રસંગ માટેની ઓનલાઈન નોંધણી છે તે કરાવી શકો છો અને મંજૂરી મેળવી શકો છો. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિંદ, વંદે માતરમ.